પણ હોઈ શકે, પણ પોતાની પ્રંચા ઉપર સ્થિર થયેલું બાણ જે પોતાના ટાર્ગેટની સામે જ લક્ષ્ય તરીકે સ્થિર થઈને બેઠું છે, એ જે અવસ્થા છે એ ગતિ એ સર્વશ્રેષ્ઠ ગતિ છે. તો જે સ્થિતિ છે તે સર્વશ્રેષ્ઠ ગતિ છે. અને આપણા પિંડમાં, પિંડ એટલે દેહ, પિંડ એટલે શરીર, પિંડ એટલે હ્યુમન બોડી, એમાં જે આત્મતત્વ છે એ આત્મતત્વની ગતિ એ સ્થિતિ છે, જેમાં બધી જ ગતિ સમાઈ જાય છે. અને બધી જ ગતિ સમાઈ જાય છે ત્યારે એ પિંડની અંદર જે ગતિ પેદા થઈ એ ગતિ ટોટલ પેદા થઈ, એ ટોટાલિટી. અને ટોટાલિટીવાળી જે ગતિ છે એ ગતિ સર્જન બની શકે છે, ટોટાલિટીવાળી જે ગતિ છે એ ગતિ સમષ્ટિ બની શકે છે, ટોટાલિટીવાળી ગતિ એ વિરાટ બની શકે છે, ટોટાલિટીવાળી ગતિ એ ઓમની પ્રેઝન્ટ, ઓમની સાયન્ટ અને ઓમની પોટેન્ટ પરમાત્મા બની શકે છે. માસ અને વેલોસિટીનું વિજ્ઞાન આઇન્સ્ટાઇન સમજાવે તો મેટરનું સર્જન કઈ અવસ્થાએ થાય છે એનો અહેસાસ અને એનું રહસ્ય આપણી સમક્ષ પ્રગટ થાય, તો પરમાત્માએ સર્જેલો આ પંચમહાભૂતનો પિંડ એનું રહસ્ય આપણી આગળ શા માટે ન પ્રગટ થાય? જો એનો માસ આપણને સમજાય અને જો એની વેલોસિટી પણ આપણને સમજાય, તો પિંડની માસ અને પિંડની વેલોસિટીની વચ્ચેનો જો સમન્વય આપણને સમજાય તો પરમાત્માએ આપણને આ પ્રકૃતિ શા માટે આપી? પરમાત્માએ આપણને ચંચળ તો ચંચળ મન શા માટે આપ્યું? પરમાત્માએ આપણને આવા પ્રકારનો વાઇટલ અને પ્રાણ શા માટે આપ્યો? અને એ જ પરમાત્માએ આપણા જીવનની અંદર આવા આઘાત અને પ્રત્યાઘાત પેદા થાય એવા ઋણાનુબંધ, એવા સરકમસ્ટાન્સીસ, એવી નિયતિ, એવી વિધાતા, એવું ભાગ્ય, દુર્ભાગ્ય, સદભાગ્ય શા માટે આપ્યું? આ બધી જ ગતિ છે, નામ જુદા જુદા છે, પણ માત્ર ને માત્ર એ ચૈતન્યની ગતિ છે. એ ચૈતન્યની ગતિનો એક આયામ એને મન દુર્ભાગ્ય કહે છે, બીજો આયામ એને મન ભાગ્ય કહે છે, ત્રીજો આયામ એને મન પાપ કહે છે, ચોથો આયામ એને મન પુણ્ય કહે છે. પણ મન જે આઈડેન્ટિફિકેશન કરે છે એ આઈડેન્ટિફિકેશનનો મન પોતે સ્વીકાર કરીને મૂલ્યાંકન કરે છે કે મેં જે સ્વીકાર્યું એ સર્વશ્રેષ્ઠ અને મેં જે ગતિનો સ્વીકાર કર્યો એ સિવાય બીજી કોઈ ગતિ છે જ નહીં. અને ત્યાં આત્માની ગતિ રૂંધાય છે અને મનની ગતિની અંદર જીવતો માનવી પોતાની પ્રકૃતિના પિંડનું કન્ઝમ્પશન કરી બેસે છે, પોતાના પ્રકૃતિના પિંડનો દુર્વ્યય કરી બેસે છે. પરમાત્માએ આપેલું આટલું સુંદર નિકેતન, પરમાત્માએ આપેલું આટલું શ્રેષ્ઠ સ્વરૂપ, જો રામ એમાં રામ બની શકતો હોય, ક્રાઇસ્ટ એમાં ક્રાઇસ્ટ બની શકતો હોય, મોહમ્મદ સાહેબ એમાં મોહમ્મદ સાહેબ બની શકતા હોય, મહાવીર એમાં મહાવીર બની શકતા હોય, તો તું શા માટે ન બની શકે? અને તું હું બની જાય એટલા માટે મારી ગતિ મેં તને આપી છે, મારી પ્રકૃતિ મેં તને આપી છે, મારું સેન્ટર મેં તને આપ્યું છે, મારી પોટેન્શિયાલિટી મેં તને આપી છે, મારું આખું ને આખું ઐશ્વર્ય મેં તને આપ્યું છે, મારું સ્વરૂપ મારા અંશ તરીકે મેં તારામાં સ્થિર કર્યું છે. તું સ્વીકાર તો ખરો કે આઇન્સ્ટાઇન સમજાવે કે મેટરનો અણુ એ સમગ્ર મેટરનો વિધ્વંસ કરી શકે એટલી મહાન શક્તિ ધરાવે છે. અણુ તો એ જ મેટરનો છે. આ જ માટીમાંથી નીકળેલું યુરેનિયમ, એ યુરેનિયમનો એક એટમ, એક મોલિક્યુલ એ આખી પૃથ્વીના રાય રાય જેટલા ટુકડા કરી શકે, તો હું 14 બ્રહ્માંડનો ધણી પરમ પરમાત્મા પોતે, મેં તને મમય વાંસો જીવ લોકે જીવભૂતો સનાતન મારો અંશ આપ્યો, પણ તે મારા અંશની ક્યારે કેટલી તાકાત છે એની પીછાણ પણ ન કરી, તેને જોવાનો, જાણવાનો, એની ગતિને અનુભવવાનો ક્યારેય પ્રયાસ જ ન કર્યો. તું દુનિયાની ગતિનો વિચાર કરે છે, તું દુનિયાની વેલોસિટીનો વિચાર કરે છે, તું જગતની વેલોસિટીનો વિચાર કરે છે, તું તારી આજુબાજુવાળાની ગતિ, દુર્ગતિ અને સદગતિનો વિચાર કરે છે, તે તારી સ્વગતિનો તો ક્યારે વિચાર જ નહીં કર્યો. મેં મન તને એટલા માટે આપ્યું છે કે તું તારી પોતાની સ્વગતિનો આ મનના સાધન દ્વારા વિચાર કર, અને વિચાર કર્યા પછી જે ગતિનો સ્વામી છે, જે ગતિનું કેન્દ્ર છે, ગતિનું સેન્ટર છે, ગતિની સ્થિતિ છે,
એ સ્થિતિમાં તું તારા આખા ને આખા મનના ચેતનાના પ્રદેશને ઝપકોળી દે, અને જો તું ઝપકોળી દેશે તો તારું મન હિરણ્યમય બની જશે, અને મન હિરણ્યમય બની જશે તો મનને જે અવસ્થાઓ પ્રાપ્ત થશે ક્રમાનુસાર, એને શ્રી અરવિંદ કહે છે હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડ. અને મનની અવસ્થા પેદા થશે ત્યારે સાયકિકની જે પ્રોક્સિમિટી છે, આત્માની જે પ્રોક્સિમિટી છે, એ આત્માની પ્રોક્સિમિટી ઉપર ઉઠશે ત્યારે આત્માનું પ્રતિબિંબ ઝીલદાર મને પણ ઉપર ઉઠવું પડે. અરીસો નીચે મૂકીએ ને એની આગળ આપણે ઊભા રહી જઈએ, પાંચ ફૂટની આપણી કાયા અને 1.5 ફૂટનો અરીસો, એ અરીસાને આપણે નીચે મૂકીએ ને એ અરીસાની આગળ આપણે ઊભા રહી જઈએ તો આપણને આપણા મુખારવિંદના દર્શન નહીં થાય, આપણા પગના દર્શન થશે. મોડા આગળ અરીસો ધરીએ, આપણે બેનો નાનો સરખો અરીસો રાખે ને પોતાની પર્સમાં, જ્યાં હોય ત્યાં એમ જોઈ શકાય, તે નાનો સરખો અરીસો, પણ તે પોતાનું જ મોઢું બતાવે. કેમ કે મારે મારા મોઢાને જ જોવાની જરૂર છે, મારે બીજાના મોઢાને જોવાની કોઈ જરૂર નથી. તો એ પોતાના પાર્ટનું દર્શન કરાવી શકે, સમગ્રતાનું દર્શન ન કરાવી શકે, પણ અરીસાની ને આપણી વેવલેન્થ બંને એક થાય અને આપણા જ કદનો અરીસો, આપણા જ સ્વરૂપનો અરીસો. અને માટે કૃષ્ણએ પણ બે પગ સાથે ભગવાન બનવાનો પ્રશ્ન પેદા કર્યો, અને રામે પણ બે પગ સાથે જ ભગવાન બનવાનો પ્રશ્ન પેદા કર્યો, અને મહાવીર પણ બે પગને બે હાથ લઈને જ ભગવાન તરીકે જન્મા. કેમ તે કે તારા કદનો જ અરીસો, તને તારા અરીસામાં તારા જ દર્શન થાય, અને તું જો કે બે પગ અને બે હાથ હોવા છતાં હું મહાવીર બની શકું, બે પગ અને બે હાથ હોવા છતાં હું ગૌતમ બની શકું, બે પગ અને બે હાથ હોવા છતાં હું મમ્મદ સાહેબ બની શકું, અને બે પગ અને બે હાથ હોવા છતાં હું જગતના પાપને મારા પર ધારણ કરીને જીવતા જીવત ક્રોસ પર ચડી શકું, અને ક્રોસ પર ચડ્યા પછી પણ તે કામ પેદા કર્યો, તે ક્રોધ પેદા કર્યો, તે રિએક્શન પેદા કર્યું, તે પાપ પેદા કર્યું, તે આક્રોશ પેદા કર્યો, મેં માત્ર તે પેદા નથી કર્યો, અને મેં જગતને જાહેર કર્યું કે ભગવાન આ સર્વેને માફ કરી દેજે, કારણ કે એ લોકો કેવું પાપ કરે છે એનો એમને અહેસાસ નથી, એનું ભાન નથી. આ તું ન કરી શકે, પણ એ ક્યારે કરાય? જ્યારે મનનું પ્રક્ષાલન થયું હોય, તો મન આત્મામાં પ્રક્ષાલિત થાય તો આ અવસ્થાને આત્મસાત કરી શકે. અને તે અવસ્થા શ્રી અરવિંદને સમજાવે છે કે આપણા પિંડને, આપણા દેહને પ્રાપ્ત થવી આ જન્મમાં સંભવિત છે, અને અત્યારના જન્મોમાં પણ એ સંભવિત હતી, પણ અતિશય પરિશીલન પછી સંભવિત હતી, અતિ પ્રયાસ પછી સંભવિત હતી. આજે એ સાહજિક છે, કારણ કે આપણને અતિ મનસનું પર્યાવરણ પ્રાપ્ત થયું છે. તે વખતે જે પર્યાવરણ હતું એ માત્ર પાર્થિવતાનું પર્યાવરણ હતું, તે વખતે જે પર્યાવરણ હતું એ માત્ર ભૌતિકતાનું પર્યાવરણ હતું, તે વખતે જે પર્યાવરણ હતું તે માત્ર સંસારનું પર્યાવરણ હતું. આજે સંસારના સ્વામીએ સ્વયં મહા ભગવતીને પોતાની સાથે આમંત્રિત કરીને જે નવા પરિમાણને પ્રગટ કરવાને માટેનો પ્રયાસ કર્યો છે, અને તે પરિમાણમાં તારો આત્મા સંકલ્પ કરીને, સ્વેચ્છાએ સ્વીકાર કરીને, જન્મ લઈને આ ભૂમિ પર, ભારતની ભૂમિ પર, પવિત્ર ધરતી પર આવ્યો છે, તો તું આ પર્યાવરણનો સ્વીકાર કરીને તારા મનને તારા આત્માની ગતિ ન આપી શકે? અને તે જો તું ગતિ આપવાનો પ્રયાસ કરશે તો જરૂર તને આ અવસ્થા આપોઆપ પ્રાપ્ત થઈ જશે. આ યોગ બધાને અઘરો લાગે છે, એટલા માટે અઘરો લાગે છે કે બહાર જે ઢોલ નગારા વાગે છે અને બહાર જે મોડસ ઓપરેન્ડી બતાવવામાં આવે છે, બહાર જે રોલ મોડેલ્સ મૂકવામાં આવે છે, એ રોલ મોડેલ્સ એટલા બધા ભ્રામક છે કે આપણે ડિસાઇડ નથી કરી શકતા કે આપણે આ કરવું કે આ ન કરવું. શેક્સપિયરે એક નાટક લખ્યું છે હેમ્લેટ કરીને, સ્વીડનનો રાજકુમાર છે, એ નક્કી નથી કરી શકતો કે મારા બાપનો ખૂની કોણ. રાજમહેલમાં થયેલા ખૂનને માટે રાજકુમાર નક્કી નથી કરી શકતો કે મારા પિતાનું ખૂન કરનાર કોણ, અને તેથી એની ઊંઘ હરામ થઈ ગઈ. અને શેક્સપિયરે જગતના મહાન નાટ્યકારે પોતાની જીવનની ફિલોસોફી પ્રગટ કરતા આ શ્રેષ્ઠ અને સમર્થ સાહિત્યમાં એમ લખ્યું કે ટુ બી એન્ડ નોટ ટુ બી એ આ રાજકુમારનો સંઘર્ષ છે,
હેમ્લેટ નો સંઘર્ષ છે, ટુ બી ઓર નોટ ટુ બી. અને ટુ બી ઓર નોટ ટુ બી આપણે રોજ સંઘર્ષનો અનુભવ કરીએ છીએ, પણ આપણે ક્યારેય હેમ્લેટ બનતા નથી, ક્યારે આપણે એના સોલ્યુશન તરફ ગતિ કરતા નથી. અને નથી ગતિ કરતા કારણ કે આપણને અંધકાર સાથે પ્રેમ છે, આપણને અજ્ઞાન સાથે પ્રેમ છે, આપણને આપણી આસક્તિ સાથે પ્રેમ છે. અને આપણી આસક્તિની ઉપર આપણું મન સિક્કો મારે છે કે આ જ પ્રેમ, આ જ લવ, આ જ ભક્તિ, આ જ જ્ઞાન, આ જ સર્વશ્રેષ્ઠ. આ જે અવસ્થા છે એ અવસ્થા માટી હોવા છતાં, ઇનર્ટ મેટર હોવા છતાં, એ ડિવાઇન મેટરના ડાયમેન્શન્સ આપણે પ્રગટ કરી શકીએ એમ છીએ, જો આપણે આપણા મનને આ ગતિ આપવાનો પ્રયાસ કરીએ તો. મનની ગતિ બદલવાને માટેની યાત્રા તે શ્રી અરવિંદનો યોગ છે. અને માટે શ્રી અરવિંદનો યોગ, ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ માઇન્ડ ટુ સુપર માઇન્ડ, એ માઇન્ડથી સુપર માઇન્ડ સુધી જાય છે. અને શ્રી અરવિંદે આ યાત્રાનો પ્રારંભ જ મનથી કર્યો છે. કોઈ કર્મકાંડ નહીં, કોઈ વિધિ વિધાન નહીં, કોઈ આસન નહીં, કોઈ આ તે નહીં, આ કરવાનું ડૂઝ એન્ડ ડોન્ટ્સ કંઈ નહીં. સોફા ચેર પર બેસીને આરામથી એક પગ લાંબો રાખીને શ્રી અરવિંદે આ સાધના કરી. કોઈએ જોયું કે શ્રી અરવિંદે આ મુદ્રા કરેલી, બે હાથે નાક પકડીને એમ ટટાર બેસીને ઊંચા નીચા થઈને આડા અવળા થઈને. ચંપક દાદાએ નથી જોયું, નિરોધદાએ નથી જોયું, નલિનદાએ નથી જોયું, આપણે તો બહાર હતા. કમંડલ રાખ્યું, માળા રાખી, વ્યાઘ્ર ચર્મની ઉપર જ બેસાય, સોફા પર બેસાય નહીં, ગાદી પર તો બેસાય નહીં, આ સીસમની ખુરશી પર તો બેસાય નહીં, અહીંયા તો થાય નહીં, સ્ટીલની થાળીમાં તો જમાય નહીં, કોઈ ડૂઝ એન્ડ ડોન્ટ્સ નહીં. અરે જે થાળીમાં તારે જમવાનું છે તે થાળીનો તને અહેસાસ નથી, સ્ટીલની થાળીની કા માંડે છે. જે મનની થાળીની અંદર પરમાત્માના પ્રસાદને તારે ધારણ કરવાનો છે એ તારી તારા પાત્રને તે ક્યારે જોવાનો પ્રયાસ નથી કર્યો. તારા પાત્રને તું પીછાણ, અને તે મનના પાત્રને શ્રેષ્ઠ રીતે પીછાણ. પરમાત્માએ આપેલું આ મન એને તું પ્રક્ષાલિત કરી દેશે, એને પવિત્ર કરી દેશે, એને નિર્મળ કરી દેશે, એને શ્રેષ્ઠ બનાવી દેશે, અને એને સ્થિતિ આપી દેશે. અને આત્માની સ્થિતિ જ્યારે મનને પ્રાપ્ત થશે ત્યારે મનની ગતિ એ સર્વશ્રેષ્ઠ ગતિ બની જશે. તારું મન એ એટલું ગતિશીલ બની જશે કે તારી પ્રકૃતિના તારા ક્રિસ્ટલ બોડીને, તારા એસ્ટ્રલ બોડીને એ આખું ને આખું માઇગ્રેટ અને ટ્રાન્સપોર્ટ પણ કરી શકશે. ઓટોબાયોગ્રાફી ઓફ આ યોગી, યોગાનંદજી મહારાજે સુંદર ગ્રંથ લખ્યો છે. એ ઓટોબાયોગ્રાફી ઓફ આ યોગીમાં યોગાનંદજી મહારાજે સિદ્ધ સંત અને સિદ્ધ યોગી થઈ ગયા. રમણલાલ સોની એનું સરસ ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે, વાંચવા જેવો ગ્રંથ છે. એમાં પોતાનું જીવન વૃત્તાંત લખ્યું યોગાનંદજી મહારાજે. પોતાના ગુરુ એવા યુક્તેશ્વર ગિરિજીનું જીવન વૃત્તાંત લખ્યું, યુક્તેશ્વર ગિરિજીના ગુરુ એવા લાહેરી મહાશયનું જીવન વૃત્તાંત લખ્યું, અને લાહેરી મહાશયના ગુરુ એવા બાબાજીનું જીવન વૃત્તાંત લખ્યું. અને ચાર પેઢીના જીવન વૃત્તાંતને પ્રગટ કરતા એવા અનેક દ્રષ્ટાંત આપ્યા છે કે આખું ને આખું બોડી એ હવામાં ઉડીને, કોઈ પ્લેન વગર, કોઈ બીજા ત્રીજા અવલંબન વગર ઉડીને સીધું પોતાની બીજી જગ્યાએ જાય. એનો અર્થ કે એની વેલોસિટીમાં ફેર પડ્યો, શરીરની મેટરની વેલોસિટીમાં ફેર પડ્યો, કારણ કે શરીરની મેટરમાં ફેર પડ્યો, શરીરની ગતિમાં ફેર પડ્યો, કારણ કે શરીરના સ્વભાવમાં ફેર પડ્યો, શરીરની ગતિમાં ફેર પડ્યો, કારણ કે શરીરની પ્રકૃતિમાં ને અવસ્થામાં ફેર પડ્યો. તો મન બદલાય તો પ્રકૃતિ બદલાય, અને મન બદલાય તો આપણા શરીરના કોષાણુ પણ બદલાય એમ માતાજી સમજાવે છે. મન બદલાતું નથી પણ, અને મન નથી બદલાતું માટે આપણને સાધના નિરર્થક લાગે છે, જૂઠી લાગે છે, હેલ્યુસિનેશન લાગે છે, ભ્રમ લાગે છે, એ નિરર્થક લાગે છે, નોન સાયન્ટિફિક લાગે છે. મન પકડાતું નથી, પકડાય તો સ્વીકારાતું નથી, સ્વીકારાય તો બદલાતું નથી, અને બદલાય તો આની બદલાયેલી અવસ્થાનો અહેસાસ થતો નથી. આ જ એક સમસ્યા છે.
કેમ? તે કે મનની ગતિ પકડાતી નથી. તો કે મનની ગતિનો પકડનાર છે એને તું જાગ્રત કર, અને જાગ્રત થશે તો એ મનની ગતિને પકડી શકશે, અને મનની ગતિને પકડી શકશે તો મનને નિયંત્રણમાં લાવી શકશે. ઘોડાને લગામ પહેરાવ્યા વગર પાણીદાર ઘોડો એ ક્યારે કાબૂમાં આવતો નથી, અને પાણીદાર ઘોડો કાબૂમાં નથી આવતો તો સવારી કરવાનો તો પ્રશ્ન જ પેદા થતો નથી. પણ પાણીદાર ઘોડાને જો તને લગામ ચઢાવતા આવડતી હોય અને તું લગામ એવી રીતે ચઢાવે કે ઘોડાને તારે તારા માર્ગે દોરવો છે, ઘોડાના માર્ગે તારે દોરવાવાનું નથી. આપણે તો લગામ ચઢાવ્યા પછી પણ ઘોડાને રસ્તે જઈએ છીએ, ઘોડાને આપણે માર્ગે દોરી શકતા નથી. આ પ્રશ્ન છે. અને આ જે શક્તિઓ છે એ ટેકનોલોજી જેને હોર્સ પાવર કહે છે, એ હોર્સ પાવરની શક્તિ છે. અને એ હોર્સ પાવરની શક્તિ એ વાઇટલ છે, એ પ્રાણની શક્તિ છે. અને પ્રાણની શક્તિ નિરંકુશ રીતે મનને બેખાવે છે, અને નિરંકુશ રીતે મન પ્રાણની શક્તિની ઉપર પોતાની સંમતિનો સિક્કો મારે છે, અને પ્રાણની શક્તિથી દોરવાયેલું મન એ આખા શરીરને એ અવગતિની દિશામાં ઢસડે છે. આ જીવનનું કુરુક્ષેત્ર છે. પણ મનને પરમાત્માને સમર્પિત કરીને, એના ચરણોમાં એને પ્રક્ષાલિત કરવાને માટે અર્પણ કરીને, સમર્પણ કોનું કરવાનું? તે કે સમર્પણ ટોટલ કરવાનું. પણ ટોટલ સમર્પણમાં શું આવે? તે કે એનું શ્રેષ્ઠ શિખર એ મન, એ મન પહેલાં સમર્પિત કરવાનું. અને માટે આપણે કોકના ચરણમાં માથું મૂકીએ છીએ, પણ માથું મૂકીએ છીએ ત્યારે બ્રેઇન મૂકીએ છીએ, માઇન્ડ મૂકતા નથી. આપણે બ્રેઇનનો જે મસલ્સ છે ને તે નીચે મૂકીએ છીએ કે એનામાં કંઈક થઈ જાય સુધારો, અને બરોબર ડિસઓર્ડરને બદલે ઓર્ડરમાં આવી જાય તો બધું થઈ જશે. પણ માઇન્ડ નથી મૂકતા. જે ચેતના બ્રેઇનને બ્રેઇન બનાવે છે એ ચેતના આપણે સમર્પિત કરતા નથી, અને નથી કરતા ત્યારે માટીનો સ્વભાવ આપણાથી પકડાતો નથી, પિંડનો સ્વભાવ આપણાથી પકડાતો નથી, માટીની ગતિનો આપણને અહેસાસ થતો નથી, અને અહેસાસ નથી થતો માટે જન્મ નિષ્ફળ જાય છે. શ્રી અરવિંદે આ યોગ જગતની માનવ જાતને માટે અને આપણા બધાને માટે મૂક્યો છે. એટલા માટે મૂક્યો છે કે તુંડેર તુંડેર મતિર ભિન્નમ. દરેક બ્રેઇનની અંદર જુદી જુદી બુદ્ધિ છે, જુદી જુદો આઈક્યુ છે, જુદી જુદી સેન્સિબિલિટી ને અન્ડરસ્ટેન્ડિંગ છે, અને તે છતાં પણ બ્રેઇન તરીકે અને માઇન્ડ તરીકે, બ્રેઇન એ સાકાર મસલ અને માઇન્ડ એ ઇનવિઝિબલ રિયાલિટી, એ બેની વચ્ચે ચોક્કસ પ્રકારનું આદાન પ્રદાન છે. અને જે ચોક્કસ પ્રકારનું આદાન પ્રદાન છે એ આપણાથી પકડાતું નથી માટે મન સમજાતું નથી, અને મન સમજાતું નથી માટે આપણે મનના ગુલામ બની જઈએ છીએ. મનનો ઉપયોગ કરવાને માટે આપણે મનની ગુલામીનો સ્વીકાર કરીએ છીએ, મનનું ઐશ્વર્ય પામવાને માટે આપણે મનને સમર્પિત થઈએ છીએ. અને આપણે એટલે કોણ? આપણી પ્રકૃતિ. આપણી પ્રકૃતિના જે આયામ છે એ આપણે બધા મનને સમર્પિત કરીએ છીએ. કેમ? તે કે મારું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ કયું? હુ ઇઝ માય આઈ? તો કે માય માઇન્ડ ઇઝ માય આઈ. હુ એમ આઈ? તો કે આઈ એમ માય માઇન્ડ. માય વોચ ઇઝ કરેક્ટ. તમારી ઘડિયાળ ખોટી હોઈ શકે, બીજાની ઘડિયાળ ખોટી હોઈ શકે, મારી ઘડિયાળ ખોટી નથી. મારી ઘડિયાળ ખોટી નથી કેમ? તે કે આગળ છે 10 મિનિટ. તે કે ના, તો પણ. પાછળ છે 5 મિનિટ. તે કે તો પણ. શા માટે? ઘડિયાળ છે માટે સાચી છે એમ નહીં, મારી છે માટે સાચી છે. તો મારી છે માટે સાચી છે એની જન્મભૂમિ જો કોઈ હોય તો તે આ માઇન્ડ છે. અને એની ગતિ સ્થિતિમાં પરિણમે, એને સ્થિતિની, આત્માની સ્થિતિની પ્રાપ્તિ થાય, ત્યાંથી શ્રી અરવિંદ કહે છે કે આ યોગનો પ્રારંભ થાય છે. અને એવી માટી પરમાત્માએ આ બ્રહ્માંડ સમગ્રની અંદર પ્રગટ કરેલી છે. આ માટીનો સ્વભાવ છે. માટીના દુર્ગુણ આપણે જોયા, ફરગેટિંગ ઓફ અર સ્પિરિટ એન્ડ ફેઇટ, પોતાના ચૈતન્યને ભૂલી જાય છે, પોતાની વિધાતાને અને નિયતિને પણ તે ભૂલી જાય છે. પણ એનો એક સદગુણ પણ છે, અને એનો સદગુણ એ છે કે એ જ માટીના પિંડની અંદર તારી માનવ તરીકેની આકૃતિમાં આ મેન્ટલ કોન્શિયસનેસ જે પ્રાપ્ત થઈ છે રાજા અશ્વપતિની સાધનામાં, આપણે આગળ જોઈશું કાલે પરમ દિવસે, કે શ્રી અરવિંદે માઇન્ડના નિમ્ન સ્તરના મનના 3 આયામ્સ બતાવ્યા છે, 3 સ્ટેજીસ બતાવ્યા છે.
એક માઇન્ડ છે ફિઝિકલ માઇન્ડ, બીજું માઇન્ડ છે ડિઝાયર માઇન્ડ, અને ત્રીજું માઇન્ડ છે રીઝનિંગ માઇન્ડ. તો કે માઇન્ડની અંદર ફિઝિકાલિટીનો પ્રભાવ વધારે ફિઝિકલ માઇન્ડ, શારીરિકતાનો પ્રભાવ વધારે, જડતાનો પ્રભાવ વધારે, ઇનર્શિયાનો પ્રભાવ વધારે એ ફિઝિકલ માઇન્ડ. બીજું એના કરતાં સહેજ ઉપરની કક્ષાનું ને ઉપરની અવસ્થાનું માઇન્ડ એને શ્રી અરવિંદે ડિઝાયર માઇન્ડ કહ્યું. ગવર્ન્ડ એન્ડ ગાઈડેડ બાય વાઇટલ, પ્રાણશક્તિથી, પ્રેફરન્સીસથી, પ્રાઇડથી, પ્રેજ્યુડિસથી, આગ્રહ દુરાગ્રહ, આઘાત પ્રત્યાઘાત, એક્શન રિએક્શન્સ, મામકાથી જે ગાઈડ થાય એ જે મન છે એ ડિઝાયર માઇન્ડ, એ વાઇટલથી ગાઈડ થતું મન છે. આપણને ગમે તે સાચું, ગમે તે સાચું નહીં, જે આપણને ગમે તે જ સાચું, જે આવી મળે તે સાચું નહીં, એ ડિઝાયર માઇન્ડ છે. અને એની ઉપરનું માઇન્ડ છે એ રીઝનિંગ માઇન્ડ છે. બીજા શું સ્વીકારશે, બીજા શું કહેશે, હું આ કરીશ તો બીજાને સારું લાગશે, હું આ કરીશ તો મારી માને સારું લાગશે, મારા બાપને સારું લાગશે, મારી પત્નીને સારું લાગશે, મારા સંતાનોને સારું લાગશે, મારા પડોશીને સારું લાગશે, અરે હું આ કરીશ તો મારા આત્માને સારું લાગશે કે કેમ, એ પ્રશ્ન સિવાયના બધા જ પ્રશ્ન આ લિસ્ટમાં આવી જાય. કેમ કે આત્માની તો નોન એન્ટિટી છે, એની કોઈ એન્ટિટી જ નથી સ્વીકારાઈ. બધાની આપણે એન્ટિટી સ્વીકારીએ છીએ કે આ મારો, આ મારો, આ મારો, આ મારો, પણ આત્મા મારો એ એન્ટિટી પેલો આઈ સ્વીકારવા નથી દેતો. તમારી ઘડિયાળ પણ સાચી હોઈ શકે, ત્રીજાની ઘડિયાળ પણ સાચી હોઈ શકે, ચોથાની ઘડિયાળ પણ સાચી હોઈ શકે, જે ઘડિયાળ પહેરતો નથી તેની ઘડિયાળ પણ સાચી હોઈ શકે, અને જે 150 ઘડિયાળ પહેરે છે તેની ઘડિયાળ પણ સાચી હોઈ શકે. આ જૈન દર્શનનો સ્યાદ વાત છે, મન સ્વીકારતું નથી. પણ આત્મા સ્વીકારે છે, તું પણ સાચો, આ પણ સાચો, તે પણ સાચો, બધા જ સાચા. પ્રહલાદના મનમાં પ્રશ્ન પેદા થયો, વ્યાસજી સમજાવે છે શ્રીમદ ભાગવતની અંદર. નરસિંહ અવતારના પ્રાગટ્યને માટેનું કોષ, આપણે નરસિંહ છીએ, નર અને સિંહનું સ્વરૂપ, માનવી અને પ્રાણીનું સ્વરૂપ, માનવી અને પ્રાણીપણાનો સમન્વય, એનિમાલિટી અને હ્યુમેનિટી એ બેનું સિન્થેસિસ, એ આપણો અત્યારનો પિંડ છે, આપણી પ્રવર્તમાન અવસ્થા છે, જે ફિઝિકલ માઇન્ડ અને ડિઝાયર માઇન્ડને ધારણ કરે છે, રીઝનિંગ માઇન્ડ તરફ ક્વચિત કોક વખત કૂદકો મારે છે. એ હિરણ્યકશિપુ પ્રહલાદને આદેશ આપે કે દીકરા તારો ભગવાન જેની તું જેના કીર્તન કરે છે અને જેના જેની ભક્તિને આરાધના કરે છે એ તારો ભગવાન તું કે બધામાં જ છે, મારામાં છે તો સમજા કે હું તારો બાપ છું, તારી મામા છે તે કે તારી માં છે, આ બીજા બધા છે તે કે તે મારા સિપાઈઓ છે, તે મારા આશ્રિત છે, એ વાત તો ઠીક મને સમજાય, પણ જો ખરેખર તારો ભગવાન આ થાંભલામાં પણ હોય તો જા એ ભગવાનને તું ભેટ, એ ભગવાનને મળ, એ ભગવાનનો સ્વીકાર કર. આ ધગધગતા થાંભલામાં તારો ભગવાન છે? અને પ્રહલાદ કહ્યું કે છે, પણ મન જો પ્રક્ષાલિત થયેલું હોય, મન જો રિસેપ્ટિવ બનેલું હોય, મન જો ટોટલી સમર્પિત થયેલું હોય તો પરમાત્માએ મનની અંદર છુપી છુપી પણ જે કોઈ શંકા કુશંકા કે આશંકા હોય એનો પરમાત્મા સીધે સીધો પોતાના પ્રોજેક્શન દ્વારા જવાબ આપે છે. વ્યાસજી લખે છે કે ધગધગતા થાંભલા સામે જોયું કે આ પિતાજી ભગવાન છે જ, આ થાંભલામાં પણ છે, પણ એના મનની અંદર આ ધગધગતા થાંભલાની અંદર પણ પરમાત્મા હોઈ શકે તો કે ના છે જ. પ્રહલાદના મનમાં કોઈ શંકા કુશંકા નહોતી, પણ હિરણ્યકશિપુને પણ એ દ્રષ્ટાંત બેસે એટલા માટે પ્રહલાદને ભગવાન નરસિંહે બતાવ્યું કે કીડીની હાર તે ધગધગતા થાંભલાની ઉપર ચાલે છે. ધગધગતા થાંભલા ઉપર જો કીડી ટકી શકતી હોય તો એ ધગધગતા થાંભલા ઉપર માનવ શા માટે ન ટકી શકે? બે વિરોધાભાસ, એક્સ્ટ્રીમ ઓપોઝિટ, કીડીનું અસ્તિત્વ અને થાંભલાની ગરમી, એ બે એક્સ્ટ્રીમ ઓપોઝિટ રિયાલિટી. પણ તે બે ઓપોઝિટ રિયાલિટી પણ એક થઈ શકે કેમ કે 0 છે, એના બે છેડા એક થાય માટે તો એ પૂર્ણ બને છે,
એ પરમાત્માની લીલા છે, એ ભગવાનની ગતિ છે, એ પરિપૂર્ણ ગતિ છે. તને એનો છેડો દેખાતો નથી, ક્યાંથી બિગિનિંગ થયું અને ક્યાંનું પૂર્ણ વિરામ આવ્યું એ તને દેખાતું નથી, પણ એ બે છેડા મળ્યા થકી એની ગતિ એ પરિપૂર્ણ થાય છે. અને પરિપૂર્ણ થતી ગતિમાં પણ એ સ્થિતિ છે, ત્યાં ગરમી અને કીડીનું અસ્તિત્વ એ બે વિરોધાભાસી નથી, એ બંને પણ સાથે રહી શકે. અને એ બંને જો સાથે રહી શકતા હોય તો અર્જુન નર અને નારાયણ પણ સાથે રહી શકે, નર અને નારાયણનું વ્યક્તિત્વ પણ એક સાથે જીવી શકાય, નર અને નારાયણનો અનુભવ પણ એક સાથે ધારણ કરી શકાય. તું તારા મનને સ્વીકાર આ વસ્તુ કે તું નરમાંથી નારાયણ બની શકે, અને નરની આકૃતિમાં હોવા છતાં તને નારાયણનું સત્વ તત્વ અને ઊંચાઈ પ્રાપ્ત થઈ શકે. આ જે ગતિ છે એ ગતિને ધારણ કરવાને માટે પરમાત્મા કહે છે કે આ મારી માટીના બધા રહસ્યો છે, તને આપવામાં આવેલી આ પંચમહાભૂતની માટીના બધા રહસ્યો છે. આજે તો જેટલા વિજ્ઞાને એલિમેન્ટ શોધ્યા એક્સ્કેવેશન કરીને ખોદીને, એટલા એલિમેન્ટ્સ એ જ માટીનું રહસ્ય નથી, પણ આ માટીનું રહસ્ય તો આખો ને આખો પરમાત્મા પ્રગટ કરી શકે એવી એ માટીમાં પાત્રતા છે, અને એવું એ માટીનું રહસ્ય છે એ વાત શ્રી અરવિંદ સમજાવે છે. ધી પ્રેઝન્સ એન્ડ ધી પાવર, આમાં પ્રેઝન્સ પણ છે અને પાવર પણ છે. મેક્સિમમ પાવર છે અને પરમાત્માની ટોટલ પ્રેઝન્સ, અને જ્યાં ભગવાનની ટોટલ પ્રેઝન્સ છે અને ઇન્ફિનિટ પાવર છે, એ માટી પણ પરમાત્મા છે. આપણે મૂર્તિ પૂજામાં માનનારો દેશ છે, મૂર્તિ પૂજામાં માનનારી આપણી સંસ્કૃતિ છે. આપણે પથ્થરની મૂર્તિ, કાળા પથ્થરની મૂર્તિની પૂજા કરીએ છીએ એ અંધશ્રદ્ધાથી પૂજા કરતા નથી, પણ જ્યારે મૂર્તિની પૂજા કરીએ છીએ ત્યારે આપણો ભગવાન આપણી સામે પ્રત્યક્ષ બેઠો છે એમ માનીને આપણે તેની આરાધના કરીએ છીએ. આપણે એ હિમાલયનો પથ્થર છે કે ગિરનારનો પથ્થર છે એમ માનીને તેને પૂછતા નથી, એ જયપુરના કોઈ શ્રેષ્ઠ શિલ્પીએ ઘડેલો આરસ છે એમ માનીને એની પૂજા કરતા નથી. આપણે એની પૂજા કરીએ છીએ ત્યારે સાક્ષાત ભગવાન છે, સાક્ષાત એ જીન બિંબ છે, સાક્ષાત એ જગદંબા છે એમ માનીને એની પૂજા કરીએ છીએ. અને આપણી અંદર રહેલી કન્સેપ્ચ્યુઅલ રિયાલિટી, જેને એરિસ્ટોટલ રિયાલિટી કહે છે અને શ્રી અરવિંદ જેને કન્સેપ્ચ્યુઅલ રિયાલિટી કહે છે, એ કન્સેપ્ચ્યુઅલ રિયાલિટી કે તું ભગવાન છે, એ પથ્થરની મૂર્તિને ભગવાન બનાવે છે, એ પથ્થરના ટુકડાને ભગવાન બનાવે છે, એ પથ્થરના ઘડાયેલા કે ન ઘડાયેલા ટુકડાને, એ શિવલિંગ પણ હોઈ શકે તો પણ ભગવાન, અને સુંદર અંબાની મૂર્તિ હોય તો પણ એ ભગવાન, એને એ ભગવાન બનાવી શકે છે. સૌરાષ્ટ્રની અંદર ચલાલામાં દાન બાપુનો આશ્રમ છે, અને ગીગા આપા સતાધારના સંત થઈ ગયા. એ ગીગા આપા જલારામ બાપાના ગુરુ, એ ગીગા આપા ના ગુરુ એ આ દાન બાપુ. એ દાન બાપુનો આજે પણ આશ્રમ છે, અને ત્યાં એક કાળા પથ્થરની બાલમુકુંદની પ્રતિમા છે. વલ્લભાચાર્યજીની 108 પુષ્ટિનો આ ટોટલ છે, પુષ્ટિ દર્શનની, જેને પુષ્ટિ કહેવામાં આવી, જેને કૃપા કહેવામાં આવી, જેને શ્રી અરવિંદે એક્સ ગ્રેસિયા કહ્યું, એ એક્સ ગ્રેસિયાનો આ ટોટલ છે. એ બાલમુકુંદની કાળા પથ્થરની મૂર્તિ છે. આજે પણ આપ જાઓ તો ચલાલાના આશ્રમમાં એ પ્રતિમાના દર્શન કરી શકો એમ છો. દાનબાપુ જેટલા વર્ષ જીવ્યા એટલા વર્ષ દાનબાપુએ એ પથ્થરની પ્રતિમાને, કાળા પથ્થરની લાલજી મહારાજની બાલમુકુંદની પ્રતિમાને સ્નાન કરાવ્યું, કેસર ચંદનનો લેપ કર્યો, એને સારા સારા વાગા પહેરાવ્યા, બધું કર્યું. પુષ્ટિ દર્શનમાં પુષ્ટિની માર્ગની જે પરંપરા છે એ બધી પરંપરા પ્રમાણે આ બધું જ કર્યું. અને બધું જ કર્યા પછી દાનબાપુનો આ એક નિત્ય ક્રમ કે પોતે ભોજન લે કે પોતે પ્રસાદ લે, તે પહેલાં એ લાલજી મહારાજની આ પ્રતિમાને પોતાના ખોળામાં બેસાડે, એના માથા પર હાથ ફેરવે, અને માથા પર હાથ ફેરવીને કેસરવાળું દૂધ એ ચમચીએ ચમચીએ એ લાલજી મહારાજની એ પ્રતિમાને પીવડાવે. અને મૂર્તિ તે જમાનામાં ગણપતિએ દૂધ પીધું એ તો પાછળની ઘટના બની, અને તો પાછળનો પ્રસંગ બન્યો, સાચો નરસો ખરો ખોટો તેની સાથે આપણને કોઈ નિસ્બત નથી. પણ દાનબાપુ એ આ લાલજી મહારાજને રોજ કેસરવાળ મિશ્રિત દૂધ પીવડાવે, અને લાલજી મહારાજ દૂધ પી લે
પાંચ મિનિટ પણ લાગે, પંદર મિનિટ પણ લાગે, બે કલાક પણ લાગે, કલાક પણ લાગે, અઢી કલાક પણ લાગે, જેવી દાન બાપુના આત્માની અવસ્થા એટલો પથ્થરની લાલજી મહારાજની પ્રતિમાને કેસરવાળું દૂધ પીવામાં સમય લાગે. આ ટાઈમ અને સ્પેસ આઇન્સ્ટાઈનની ઉપરના ટાઈમ સ્પેસ. ક્વચિત બે મિનિટમાં પણ લાલજી મહારાજ દૂધ પી જાય અને ક્વચિત છ કલાકે પણ ન પીએ, પણ પીએ નહીં ત્યાં સુધી દાન બાપુ ભોજન કરે નહીં. કેમ તે કે મનનું ઇક્વિલિબ્રિયમ ડિસ્ટર્બ થઈ જાય, મનમાં ચંચળતા પ્રવેશી જાય, મનની સ્થિતિ બદલાઈ જાય, મનની સ્થિતિ ભ્રષ્ટ થઈ જાય તો એની આત્માની ગતિ અવરોધાય અને મનની ગતિનું આત્માની ગતિ ઉપર ઇમ્પોઝિશન થઈ જાય, ત્યારે આત્મા જીવવાને બદલે મન જીવતું થઈ જાય, તેનો પરમાત્મા જવાબ નહીં આપે, એનો ભગવાન જવાબ નહીં આપે. ભગવાન તો આત્માની ગતિનો જવાબ આપે, પરમાત્માની ગતિનો જવાબ નહીં આપે. મેં આપને જો